પ્રેમ એટલે શું એ વિષય સૌને આકર્ષતો રહ્યો છે. લગભગ તમામ સર્જકોએ આ વિષય પર કંઈ ને કંઈ લખ્યું છે, અને છતાં હજુ એ ઈશ્વરની જેમ જ પૂરેપૂરો સમજાયો નથી. પરમાત્માનું વર્ણન કરતા વેદ એમ કીધા કરે, નેતિ નેતિ, આ નહીં, હજુ આ નહીં, હજુ કંઈક બાકી રહી ગયું, હજુ કંઈક બાકી રહી ગયું, એવું જ પ્રેમનું છે. યુગોથી એના વિશે વાત થાય છે અને હજુ પૂરી વાત નથી થઈ શકતી. એમાં વિનેશભાઈની આ નવલકથા, ગુજરાતી ભાષાની આ નવલકથા, એ પ્રેમ વિશેની ઘણી બધી સ્પષ્ટતાઓ કરી નાખે છે. કદાચ એના વિશેની કેટલીક ભ્રમણાઓ દૂર પણ કરે છે, કેટલીક રમણાઓમાં રમમાણ પણ કરે છે. નવલકથા હું તો ઈચ્છું કે તમે વાંચો અને મારી વાત સાથે તમે સંમત થશો જ, પણ જેમ કોઈ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એમ મેં આરંભમાં તમને આ નવલકથા પ્રિસ્ક્રાઇબ કરી છે. પ્રેમમાં હો તો પણ, પ્રેમમાં ન હો તો પણ, પરણ્યા હો તો પણ, ના પરણ્યા હો તો પણ, જીવનસાથી વિદ્યમાન હોય કે નથી દૂર હો તો પણ, આ એવી નવલકથા છે કે જે તમને ક્યાંક ને ક્યાંક સ્પર્શ્યા વગર નહીં રહે. મારો એવો અનુભવ રહ્યો છે કે આ નવલકથા વાંચતા વાંચતા એક સરદય ભાવક તરીકે મનમાં જે કંઈ વિચાર આવે ને તમને, તો એના વિશે આગળ વિનેશભાઈ કંઈક વાત કરી જ હોય. તમને કોઈક સવાલ ઉઠે, કોઈક તમને કોઈક દલીલ કરવાનું મન થાય, અને પાછળ જ વિનેશભાઈ એના વિશે કંઈક વાત માંડી દીધી હોય, જાણે એ ભાવકને વાંચે છે પોતે. જ્યારે ભાવક એમની નવલકથા વાંચે છે ત્યારે વિનેશ અંતાણી એ ભાવકના મન હૃદયને વાંચે છે. આ જે પાત્રો ચારુ, નિકેત, ઉમા, દિવાકર અને બીજા એમના સંતાનનો પણ ઉલ્લેખ છે, આમની વચ્ચે ચાલતી આ કથા છે. એમની સ્થૂળ વિગતમાં તમને કહું તો આ ચારુ એ દરિયાકાંઠાના એક ગામમાં એક એમના દાદાના વારાના ઘરમાં રહે છે. પતિ દિવાકર એ સરકારના જોઈન્ટ સેક્રેટરીના પદ સુધી પહોંચેલા આઈએએસ અધિકારી, એમનું અવસાન થયું છે, સંતાનો શહેરમાં છે. ચારુ આ જૂના ઘરમાં આવીને રહે છે, બહુ સંતુષ્ટ જીવન છે, પ્રસન્ન દાંપત્ય દિવાકર સાથે આનંદિત છે, બાળકો પણ બહુ વેલ પ્લેસ્ડ છે. ચારુના પતિ દિવાકરના અવસાન પછી ચારુને હવે આ દરિયાકાંઠાનું જૂનું ઘર, એનું વાતાવરણ, એ બધું ખૂબ ગમી ગયું છે. અગાઉ પણ પતિ સાથે, દિવાકર સાથે આ ઘરમાં એ આવતી હતી, પણ એમના અવસાન અને દિવાકરને પણ અહીંયા ખૂબ ગમતું હતું, હવે આ ઘરમાં એને ગમે છે એટલે એ અહીંયા રહે છે. નિકેત એ આ જ ગામમાં એક સમયે રહેતો એક યુવાન, એ અને ચારુ પરિચિત, પ્રેમમાં કોઈ કારણસર પરણ્યા નથી. નિકેત કોઈ બીજા શહેરમાં છે, એ ત્યાં પરણ્યો છે, એની પત્નીનું નામ છે ઉમા. નિકેત અને ઉમાનું પણ પ્રસન્ન દાંપત્ય છે. તમે જો વિનેશભાઈ આગળ પ્રસ્તાવનામાં એવા એક સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે કે જેમના દાંપત્યો, જે લોકો અગાઉ પ્રેમમાં હોય એ પોતાના દાંપત્યમાં એક પ્રકારની ખટક અનુભવે, પીડા અનુભવે, અભાવ અનુભવે, થોડા દુઃખમાં હોય, ઉદાસ હોય, એવું જ દર વખતે હોય, એવું કેમ ના હોય કે પ્રેમ પ્રેમની જગ્યાએ ખૂબ સરસ ઉષ્માસભર હોય અને પછી એની સાથે ન પરણાયું હોય તો જેની સાથે પરણાયું એની સાથેનું જીવન પણ એવું જ સભર સભર હોય. બસ એ વાત એમને અપીલ કરી ગઈ છે અને એ આ નવલકથાનો વિષય બની ગઈ. નિકેત અને ઉમા પણ પ્રસન્ન દાંપત્ય માણે, ચારુ અને દિવાકરનું દાંપત્ય પણ પ્રસન્ન છે. તો હવે તમને થાય તો પછી નવલકથામાં વિષય વસ્તુ જો બધા બે યુગલો પ્રસન્ન છે તો એનું જે સંઘર્ષ બિંદુ જેમાં તે નાટક બનવું જોઈએ,
જેમાંથી આગળ કથા ચાલવી જોઈએ, એવો પોઈન્ટ ઓફ કંઈ કોન્ફ્લિક્ટ એવું તો કશું આવતું નથી. પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને જેમાં રસ પડે કે હવે શું થશે. આ બંને જણો જે દુઃખી હોત એવું કંઈ ઊભું થયું હોત તો આપણે વાર્તા પોતાની જાતે ધારી લે. નવલકથાના આરંભમાં આ નિકેત એ પોતાની પત્ની પાસેથી થોડા દિવસની રજા લઈને પોતે નિવૃત્ત થયો છે. એટલે બહુ જ વ્યસ્ત જીવન જીવ્યા પછી કોઈ એક ગમતા ગામમાં હું જઈયા હું એમ કરીને ગયો છે, અને એ આ ગામમાં આવી અને પહેલીવાર ચારુ અને નિકેત છૂટા પડ્યા પછી પહેલીવાર દરિયાકાંઠે આવેલા આ ગામમાં ચારુને મળે છે. ચારુને મળવાની ક્ષણ વિનેશભાઈએ અદ્ભુત આલેખી છે. બંને એકમેકના જૂના પરિચિત પ્રેમીઓ છે, એટલા લોકલ એમનું પરિચિત છે. એ લાઇબ્રેરી, એ ગામનો ટાવર રોડ અને નિકેતની પીઠ જોતા ચારુને એમ લાગે છે કે કદાચ આ નિકેત તો નહીં. હવે વળી પાછું આપણું મન પોતાને ગમતી કલ્પનાઓમાં દોડે કે હવે શું થશે. ચારુ સ્વાભાવિક રીતે નિકેતને મળે છે, ટ્રાફિક વચ્ચે મળે છે. એક ભાઈ એમને કહે પણ છે કે આગા ખસો, એટલે બેઉ જણા ખસી અને રસ્તાની ધાર ઉપર ઉભારીને વાત કરે. તમે જુઓ કંઈ કશું બહુ પોએટિક પોએટિક નથી થઈ જતું. ટ્રાફિકમાં કોઈ બે જણા પ્રેમીઓ ઉભા રહીને વાતો કરવા મળે એટલે જગત આખું એમને અનુકૂળ ના થઈ જાય. જગતને એની ગતિ છે. એક નાનકડી જ ઘટના જુઓ અને જુઓ કે એમનું અવલોકન કેવું અદ્ભુત છે. એ માણસે જેણે એને કહ્યું હશે એને ખબર હશે કે નવલકથાનો આ બે નાયક નાયિકાના અદ્ભુત પ્રણયની વાતની હવે પછી શરૂઆત થવાની છે. અને ત્યાં પોતે કહે છે કે ભાઈ સહેજ ખસો, પણ આ બે પાછા ખસે પણ છે, વાતો કરે છે. અને ચારુને ખબર પડે છે કે નિકેત અહીંયા એક ઠેકાણે બહાર ઉતર્યો છે, એટલે કહે છે કે એવું ના કર, તું મારી સાથે આપણું ઘર છે ત્યાં જ આવ અને હું કાલે તારી રાહ જોઈશ. નિકેત ચારુ બોલાવે ને નિકેત ન આવે એ વાત વિનેશભાઈએ ખોલી છે. પણ નિકેત સ્વસ્થ વ્યક્તિ છે, એને એમ થાય પણ છે કે જવું, કદાચ ન જાય. આપણને પણ બધી દ્વિધાઓમાં એ થોડા પાનાઓમાં પસાર કરે છે કે આ નિકેત શું કરશે, જશે કે નહીં જાય. પણ નિકેત જાય છે. હવે એ ઘર છે જ્યાં યુવાનીમાં ચારુ અને નિકેત કોઈ એક ઓરડાની મોટી મોટી બે બારીમાં અલગ અલગ બેઠા છે. ચારુ પુસ્તક વાંચતી હોય, નિકેત એ બારીમાંથી દરિયો જોતો હોય. એ નિકેતનો ઓરડો છે, ઘર ચારુનું છે, પણ એના કુટુંબ સાથે નિકેતનો એવો સંબંધ છે. એટલે એ વાતાવરણમાં પેલા ચિર પરિચિત પ્રણયના એ સમયમાં નિકેત હવે પ્રવેશી રહ્યો છે. ચારુ ત્યાં છે, દિવાકરનું અવસાન થઈ ગયું છે, આ ઉમાથી દૂર આવ્યો છે અહીંયા. હવે તમને એક પેલી ચીલા ચાલુ ઘસાયેલી ફોર્મ્યુલા પ્રમાણે એક એવું એક્સ્ટ્રા મેરિટલ એફેર પ્રકારનો વિચાર મનમાં આવે. હવે એવું જો થાય તો પ્રિયજન ક્યાંથી થાય? નિકેત ચારુને ત્યાં રહે છે. બંને જણા પેલો વીતેલો સમય પણ જીવે છે. હવે નવલકથા લેખક નવલકથાના લેખનમાં જે કેટલીક લેખનના સંદર્ભની વિશેષતાઓ હોય એની 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 જે કેટલીક ટેકનિક હોય એનો ઉપયોગ કરે છે. હવે આપણે પણ એમની સાથે બે ત્રણ સમયમાં જીવીએ છીએ. ચારુ અને નિકેત જે જીવી ગયા છે એ સમય તો આપણી પાસે કૃતિમાં એનો વર્તમાન છે. ચારુ અને દિવાકરનો જે સમય છે ત્યાં પણ વિનેશભાઈ આપણને લઈ જાય છે. નિકેત અને ઉમાનો જે સમય છે ત્યાંય આપણે જઈ આવીએ છીએ. તો જુદા જુદા કાલખંડમાં વાચક ફરે છે લેખકની જોડે જોડે એના પાત્રો સાથે. અને આમ ઉપયોગમાં લેવો ન ગમે એવો શબ્દ છે પણ આખો સંબંધ જાણે બહુ
બહુ આમ સરસ રીતે જસ્ટિફાય થાય છે. જસ્ટિફાય કશું કરવા માટે એમણે લખ્યું નથી, એ સંબંધોને જસ્ટિફાય કરે એવા પ્રકારના સર્જક પણ નથી. કશું જે જાતે થાય તેની જ વાત કરે છે. પણ આપણને સમજાવવા માટે એક સરળ રીતે મેં આ વાત માત્ર મૂકી કે આ નિકેત અને ચારુ આ એકાંતમાં જ્યાં મળ્યા છે ત્યાં જૂના પ્રેમીઓ છે, છૂટા પડ્યા પછી પહેલી વાર મળ્યા છે. તો ઘણી બધી શક્યતાઓ મનમાં જાગે, આપણા મનમાં જાગી તો એમના મનમાં નહીં જાગી હોય. એવે ક્ષણે શું કર્યું હશે? પેલો સંયમ નામનો ચવાયેલો શબ્દ ઉપયોગમાં લઉં એવું પણ લાગે નહીં. એવું કંઈક ઉપયોગમાં લેવા જઈએ ને તો આ સંબંધની જે મજા છે ને એના કોઈ એક રંગ ઉપર આપણે કંઈક કાળો રંગ ઢોળી દેતા હોઈએ એવું લાગે. એટલે એવું બધું કંઈ છે નહીં, અદ્ભુત છે. એ બે જણનો જે જોડે અત્યારે જીવે છે તે સમય, અને પેલા જે સમાંતરે જીવાયેલા છે એ સમય. સમય તો અકબંધ પડ્યો હોય છે આપણા મનમાં, એ ખૂબ ઊંડી પેટી જેવું હોય આપણું મન. વર્ષો પહેલાંની કેટલીય ઘટનાઓ અંદર સચવાયેલી હોય છે, એ ઘટનાઓને કાટ પણ ન લાગે, ઉધઈ પણ એ ઘટનાઓને ખાઈ ન જાય. એવું કેમ થયું હશે? કેટલીક પળોમાં હોઈએ તો પણ ન હોઈએ, જ્યારે કેટલીક ઘટનાઓ પોતાનો અલગ સમય રચીને વિકસ્યા કરતી હોય છે, પાણીમાં તળિયે ઉગતી વનસ્પતિની જેમ. આ નિકેત જ્યારે ચારુના આમંત્રણથી ઘરમાં પ્રવેશે છે ને, એની હાથમાં સુટકેસ સાથે, બહુ સ્વાભાવિક છે, રહેવા આવ્યો છે થોડા દિવસ, સુટકેસ તો હોય. અને જુઓ આ સર્જકતા, હાથમાં પકડી છે એ સુટકેસ, મને આપી દો, ભાર ઘટશે એટલે બધે ફાવવા લાગશે. ચારુ કહે છે. નિકેત ભાર શબ્દ સામે તાકી રહ્યો. હવે જો બોલાયેલો શબ્દ છે, છપાયેલો હોય ને તાકી રહેવું શક્ય છે, ઉચ્ચારાયેલા શબ્દની સામે જોવું, આ ઉચ્ચરિત શબ્દના માધ્યમ સાથે કામ કરનારો સર્જક છે ઓલ ઇન્ડિયા રેડિયોમાં. નિકેત ભાર શબ્દ સામે તાકી રહ્યો. ચારુની વાત સાચી હતી, એક વજન હતું મન પર, એને લીધે જ સ્વાભાવિક નહોતો થઈ શકતો. પગલે પગલે પ્રશ્નો કરવા પડે એવી રીતે વર્તી રહ્યો હતો. ચારુની સામે જાણે એનું આખું વ્યક્તિત્વ ખરી પડ્યું હતું. સુટકેસમાં ખરેખર વજન હતું? 7-8 દિવસના પ્રવાસ માટે સાથે લીધેલી વસ્તુઓનું વજન પણ શું હોય? ખરેખર તો જિંદગીભર જે પ્રવાસ ખેડાઈ ચૂક્યો હતો એનો ભાર નિકેત નહોતો ઉપાડી શકતો. વજન મનમાં હતું, સુટકેસમાં નહીં.